डीआईजी तरीके एसपी सुनील जोशी अने एमनी टीम खास करीने एलसीबी अने एसपी खूब खूब अभिनंदन आपू छू। थैंक यू। जे रीते मैं बात करी कि घणा समयथी अपने बीजी कामगीरी पण सारी करवामां आवी रही हती अने अत्यार सुधी आ गुनामां जे प्राथमिक पूछपरछ अने कारवाई जे गईकाले सांजथी चाली रही छे एमां प्राथमिक दृष्टिए आ कन्साइनमेंट पाकिस्तानथी आव्यो होय एवुं मानी शकाय। એમાં જે રીતે અમે શેજાદે ક્લિયર કરી દીધું કે આ જથ્થા લઈને એ પોતે વાપિસ મુંબઈ થાણે જ જવાના હતા, હવે બાકીના જથ્થાના સલીમ અને અલીએ શું કરવાનું હતો એ લોકોને અત્યારે આ કાર્યવાહી ચાલુ છે એ પણ ક્લિયર થઈ જશે અને જે કંઈ માહિતી ભવિષ્યમાં મળશે આપની સાથે શેર કરવામાં આવશે। મેં આપને એ જ વાત કરી, આપનો સવાલ વ્યાજબી છે કે હમણાં અમે આજે આ સજાદની પ્રોસિજર કર્યા પછી આ બીજા બે ભાઈઓના ને ડિટેન કર્યા છે, એ કેવી રીતે એની એમઓ હતી, કેવી રીતે એ લોકો પ્લાનિંગ કરતા હતા અને ક્યા કોણ કોણ લોકો એમાં ઇન્વોલ્વ હતા એ બધા તપાસના મુદ્દાઓ છે અને એની વિગતવારની તપાસ કરવામાં આવશે અને શેર કરવામાં આવશે। એક એડ કરી દઉં, આપે જે વાત કહો છો કે એમાં કદાચ મોટો જથ્થો આવ્યો છે, પરંતુ એવો દર વખતે નથી હોતો। આપે અગર ભૂતકાળના રિસેન્ટ બે કેસે જોશો, જેમાં કચ્છ ભુજની અંદર એટીએસ અને દ્વારકા પોલીસે જે જોઈન્ટ ઓપરેશન કર્યું હતું કોસ્ટગાર્ડ સાથે, એમાં દરિયામાર્ગથી પાકિસ્તાની પણ પકડ્યા હતા અને એની પાસે અંદાજે 30 કિલો જેવો માલ હતો। એ જ રીતે રિસેન્ટમાં જે ઈરાની લોકોને પકડી પાડ્યો છે અને એની પણ એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, એમાં પણ ક્વોન્ટિટી લગભગ એટલી જ છે। તો આપણી જે ક્વોન્ટિટી છે એનાથી વધારેની ક્વોન્ટિટી થઈ પણ શકે, પરંતુ એ દર વખતે નહીં કહી શકાય કે ભાઈ બહુ મોટી જ ક્વોન્ટિટી આવી છે। જે રીતે મેં વાત કરી કે પહેલી તો વાત આપ સમજી શકો કે અંદાજિત જે આપણે જેટલા કિલોગ્રામની આપણે વાત કરી રહ્યા છીએ તો આપણે કહીએ કે આ મોટા જથ્થા આવ્યા હતા અને એનાથી આ એવા પ્રકારના ડ્રગ છે કે માત્ર 1 ગ્રામના સેવન કરો તમે તો પણ એમનું જે કંઈ છે એના અસર બહુ ખરાબ પડતા હોય છે, એટલે એ સફળતા તો મળી જ છે, એની સાથે સાથે આ પ્રશ્ન જે આપના છે એ પણ અમારા મગજમાં છે। દાખલા તરીકે એમાંથી 17 કિલો અને 651 ગ્રામ મેં જે કીધું એ બોમ્બે જવાના હતા, બાકીના જે અત્યારે 47 પેકેટ મળ્યા છે એ 47 પેકેટમાં કુલ કેટલો કિલોગ્રામ બીજું છે અને કયા પ્રકારના પદાર્થ છે અને એ કોને એ લોકો સપ્લાય કરવાના હતા અને કયા જગ્યાએ મોકલવાના હતા, ગુજરાતમાં મોકલવાના હતા કે એની બહાર મોકલવાના હતા, એ તપાસ આપની સાથે કરીને છે। અત્યારે એ પ્રોસિજર ચાલી રહી છે એટલે મને કહેતા આ વ્યાજબી નથી, પણ આપ અંદાજા લગાવી શકો કે 19 પેકેટ જે અમને પહેલા મળ્યા હતા એમાંથી 19માંથી 17 કિલો અને 651 ગ્રામ મળ્યા છે, તો અમારા અનુમાન એ છે કે એની આસપાસ જ રેશિયોમાં એ રહેવું જોઈએ, પણ એક્ઝેક્ટ અત્યારે પંચનામા અને ત્યાં પ્રોસિજર જે ચાલુ છે જ્યારે એક્ઝેક્ટ માહિતી આવશે આપની સાથે શેર કરવામાં આવશે। અત્યારે તો જે આ સલીમ કારા અને અલી કારા છે એમના ઘરમાંથી જ આ બીજા 47 પેકેટ મળ્યા છે, હવે એ બોટ મારફતે ક્યાં લેન્ડિંગ પોઈન્ટ ઉપર આવ્યો હતો અને કેવી રીતે એમના ઘર સુધી પહોંચ્યા એ તમામ તપાસના મુદ્દાઓ છે જેની તપાસ કરવામાં આવશે। એ આમ જે વાત કરી શહેજાદની પાસે 3 બેગ હતા, એમના 2 બેગ જે આપણા નોર્મલ પ્રકારના સુટકેસ ટાઈપના હોય છે એ હતા અને એક સ્કૂલ બેગ હતો, એમાં અલગ અલગ આ 19 નાના પેકેટો છે આપને જે આરાધના ધામ છે એના ગેટની પાસે એમડી 6.16 અત્યાર સુધી 88 કરોડ અને 25,50,000 ના એ 19 પેકેટમાંથી જે મળ્યા છે એ અને 47માંથી જે મળશે એમાં એડ થશે, એનું વજન અને કિંમત એ બંને એડ કરવામાં આવશે। અત્યારે એમાં અલગ અલગ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે અને હું હાલ પહોંચ્યા છું અને એસપી શ્રી સાથે બીજી પણ ચર્ચાઓ કરવાની છે। એક બાજુ એમના જે મેન્ડેટરી પ્રોવિઝન્સ છે એમાં કોઈ પણ પ્રકારનું આ એટલા અગત્યનું કેસ છે એના કોઈ પણ અમારા ટેકનિકલ પ્રોબ્લેમ ના રહી જાય, ખામી ના રહી જાય, એના માટે જે હોશિયાર અમારા પોલીસના કોન્સ્ટેબલથી માંડીને અધિકારીઓ છે એમને કાર્યરત કરવામાં આવ્યા છે, એની સાથે સાથે જે આમાં આપણે અત્યારે ડિસ્કસ કર્યા જે તમામ પાસાઓની તપાસ કરવાની છે
એ લોકોના ગુનાઈત ઇતિહાસથી માંડીને અને કેવી રીતે એ લોકોના લિંક હતો, એમઓ શું હતી, કેવી રીતે આ ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા હતા, એ તમામ મુદ્દાઓના અલગ અલગ ટીમને કામ સોંપ્યા છે અને આઈઓ દ્વારા એ કામગીરી કરવામાં આવશે સિનિયર અધિકારીના માર્ગદર્શનમાં. જો પોલીસ જે છે પોલીસ જે છે નાનું ટાઉન ભલે હોય, પણ જે રીતે મેં વાત કરી કે દ્વારકા દેવભૂમિ દ્વારકાને અગર તમે દરિયાની દ્રષ્ટિએ જો તો એના